नमस्कार विद्यार्थी मित्रों, तो हवे आपणे आजे आगळनी थियरी भणवानी छे अने आपणे आगळना विडियो लेक्चर में जे चुंबकीय डायपोल मोमेंट भणी गया ए चुंबकीय डायपोल मोमेंट नो उपयोग करीने आपणे आजनो विडियो लेक्चर जोवानो छे। ओके, एटले खास ध्यानथी जोजो के चुंबकीय डायपोल मोमेंट ने लीधे, એટલે ચુંબકીય ડાયપોલને લીધે પણ આપણે બોલી શકાય, જે રીતે આપણે હમણાં આગળના વિડિયો લેક્ચરમાં વાત કરેલી કે વિદ્યુત ડાયપોલને લીધે અક્ષ પરના બિંદુએ અને વિષુવ રેખા બે પરના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તેના વિશેનું આપણી પાસે જે સૂત્ર હતું એવું જ ઉપયોગ કરીને આપણે ચુંબકીય ડાયપોલને લીધે અક્ષ પર અને વિષુવ રેખા ઉપર કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તેના વિશેની વાત કરવાની છે। એટલા માટે આપણી થિયરી છે ચુંબકીય ડાયપોલને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, પરંતુ કઈ કઈ જગ્યાએ, તો બે જગ્યાએ, એમાંથી પહેલી જગ્યા છે એ અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, અને બીજું સૂત્ર છે વિષુવ રેખા પરના બિંદુએ અક્ષ પરના બિંદુએ કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને વિષુવ રેખા પરના બિંદુએ કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તે આપણે મેળવવાનું છે, એટલે ખાસ યાદ રાખજો। ઓકે, આપણે આગળના ઘણા વિડીયો લેક્ચર પહેલાં, એટલે આપણે આગળના વિડીયો લેક્ચરમાં વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ હતી અને એ વિદ્યુત પ્રવાહ ધારિત રિંગના કેન્દ્રથી અક્ષ પરના એક્સ અંતરે આવેલા બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું આપણી પાસે સૂત્ર હતું, ખ્યાલ આવ્યો? એટલે બરાબર ધ્યાન આપજો એ સૂત્ર કેટલું હતું એના વિશે આપણે વાત કરીએ પહેલાં, પરંતુ એ કોનું સૂત્ર, તો કે ખાસ યાદ રાખજો વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર, એટલે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર રિંગના કેન્દ્રથી અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણી પાસે સૂત્ર હતું, વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ હોય એ રિંગના કેન્દ્રથી અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું આપણી પાસે સૂત્ર હતું μ0nI, આર ત્રિજ્યાની રિંગ હોય તો r² / 2 એક્સ જેટલા અંતરે, કેન્દ્રથી એક્સ જેટલા અંતરે મેળવવું હોય તો આપણે સૂત્ર મૂકતા હતા r² + x² એની કેટલી ઘાત મૂકતા હતા, તો કે 3/2 જેટલી ઘાત મૂકતા હતા, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આ જે સૂત્ર છે એ સૂત્ર આપણે યાદ રાખવાનું કીધેલું, જો એક આંટાવાળી લૂપ હોય તો અમે n = 1 મૂકવાના, n આંટાવાળી લૂપ હોય તો n = n મૂકવાના, તો એન આંટાવાળી વર્તુળાકાર લૂપને લીધે અથવા વર્તુળાકાર લિંગને લીધે કેન્દ્રથી અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે આ રીતે આપી શકાય, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, કયા બિંદુએ, તો કે અક્ષ પરના બિંદુએ, ખ્યાલ આવ્યો? રિંગ જે છે, વર્તુળાકાર રિંગ, એ વર્તુળાકાર રિંગના કેન્દ્રથી અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે આ રીતે આપતા હતા। ઓકે, પરંતુ એમાં અંતર એ ત્રિજ્યાની સરખામણીમાં થોડુંક આગળ પાછળ હોય, એટલે થોડુંક વધારે અથવા થોડુંક ઓછું હોય, તો પરંતુ આપણે એવું કેવું હોય તે કે અક્ષ પરના બિંદુએ ખૂબ જ મોટા અંતરે, કેવા અંતરે, ખૂબ જ મોટા અંતર માટે જો આપણે વાત કરવી હોય તો આપણે આવું લખી શકાય કે ખૂબ જ મોટા અંતર માટે, તો ખૂબ જ મોટા અંતરે આપણે કહી શકાય કે એક્સ જે છે એ વેરી ગ્રેટર ધેન આર માટે, એટલે કે ત્રિજ્યા કરતાં તો બહુ મોટા અંતર માટે આપણે જો મેળવવું હોય ચુંબકીય ક્ષેત્ર, તો એમાં આપણે છેદમાં જે આર છે એ આરને આપણે એક્સની સાપેક્ષે અવગણતા, એટલે છેદના આરને અવગણીએ તો આપણી પાસે સૂત્ર કંઈક આવું આવે, ખાસ ધ્યાનથી જોજો, μ0nI r² / 2
કાઉસમાં આરને આપણે અવગણી નાખેલો છે, ખ્યાલ આવ્યો? કારણ કે ખૂબ જ મોટા અંતરે, તો આરને અવગણીએ તો વધે શું? તો કે એક્સ સ્ક્વેર એની થ્રી બાય ટુ, તો બે અને વર્ગ કેન્સલ થઈ જાય એટલે વધશે ખાલી એક્સ ક્યુબ, એટલા માટે આપણે લખી શકાય કે એક્સ ક્યુબ, ખ્યાલ આવ્યો? એટલે આ ખૂબ જ મોટા અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, પરંતુ વર્તુળાકાર રિંગને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેન્દ્રથી અક્ષ પરના ખૂબ જ મોટા અંતરે આટલું સૂત્ર છે. જે સમીકરણ છે ને એ સમીકરણ ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ છે, પણ કોને લીધે? તો રિંગના, એટલે કે રિંગમાં વિદ્યુત પ્રવાહ ધારિત જે રિંગ છે એના કેન્દ્રથી એક્સ જેટલા અંતરે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. તો આ સૂત્રને આપણે સમીકરણ નંબર એક આપી દઈએ. ઓકે, હવે આ સમીકરણ એકમાં ઉપર અને નીચે ધ્યાનથી જોજો, પાઈ વડે ગુણાકાર કરતા, એટલા માટે અહીંયા આગળ લખી દઉં છું કે સમીકરણ એકમાં અંશ અને છેદને પાઈ વડે ગુણતા. શેના વડે ગુણતા? પાઈ વડે. જો આપણે ગુણાકાર કરીએ તો આપણને આગળનું સ્ટેપ શું મળશે એ ખાસ ધ્યાનથી જોજો. ઓકે, તો ધ્યાનથી જુઓ, આ જે સમીકરણ છે એ સમીકરણમાં આપણે ઉપર અને નીચે પાઈ વડે ગુણાકાર કરીએ તો સૂત્ર મળશે બી બરાબર મ્યુ ઝીરો એન આઈ, પાઈ વડે ગુણાકાર કરવાનો તો પાઈ આર સ્ક્વેર અપોન ટુ પાઈ એક્સ ક્યુબ, પાઈ પાઈ કેન્સલ થઈ જાય એટલે આ સમીકરણ આવી ગયું. ઓકે, હવે તમે ખાસ ધ્યાનથી જુઓ કે વર્તુળાકાર જે લૂપ હતી એ લૂપની ત્રિજ્યા આર, તો વર્તુળાકાર લૂપનું ક્ષેત્રફળ કેટલું થાય? પાઈ આર સ્ક્વેર. તો ખાસ ધ્યાનથી જુઓ અહીંયા આગળ પાઈ આર સ્ક્વેર એ લૂપનું ક્ષેત્રફળ છે, એટલા માટે લખી શકાય કે જ્યાં લૂપનું અથવા રિંગનું ક્ષેત્રફળ, કે જેને આપણે કહી શકાય કેપિટલ એ, ઇઝ ઇક્વલ ટુ પાય આર સ્ક્વેર. તો આની કિંમત આપણે આમાં મૂકી દઈએ એટલે બી બરાબર સૂત્ર આપણને મળશે મ્યુ ઝીરો એન આઈ એ સ્ક્વેર, મ્યુ ઝીરો એન આઈ એ સ્ક્વેર અપોન ટુ પાય એક્સ ક્યુબ, 2πx³, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? હવે એમાં ખાસ, સોરી, અહીંયા આગળ એ આવશે ને, પાઈ એટલે લૂપનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર છે, જ્યાં એ લખી દઈએ એટલે મ્યુ ઝીરો એન આઈ એ અપોન 2πx³ થઈ ગયું. હવે આઈ ઇન્ટુ એ જે છે, ખાસ ધ્યાનથી જોજો, એન આઈ એ અથવા આઈ ઇન્ટુ એ કહીએ અથવા એન આઈ એ કહીએ, જેને આપણે આગળના વિડીયો લેક્ચર પ્રમાણે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર કીધેલું, તો આપણે કહી શકાય કે જ્યાં એન આઈ એ, આપણે અહીંયા લખી શકાય કે જ્યાં એન આઈ એ શું છે? તો કે વર્તુળાકાર લૂપને લીધે ડાયપોલ મોમેન્ટ જે ઉત્પન્ન થાય છે એ ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે, કે જેને આપણે લખી શકાય સ્મોલ એમ. તો સ્મોલ એમ બરાબર સૂત્ર હશે એન આઈ એ, એટલે એન આઈ એની જગ્યાએ આપણે સ્મોલ એમ મૂકી દઈએ, એટલા માટે આપણને સૂત્ર બનશે બી બરાબર ક્યાં? તો કે અક્ષ પર. ક્યાં? અક્ષ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, વર્તુળાકાર રિંગ છે એ રિંગના કેન્દ્રથી અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું આવશે? તો કે મ્યુ ઝીરો, ખાસ ધ્યાનથી જોજો, એન આઈ એની જગ્યાએ આપણે લખી શકાય એમ અપોન ટુ પાઈ એક્સ ક્યુબ, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ મળી ગયું આપણને અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. કયા બિંદુએ? અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. આને આપણે આવી રીતે પણ લખી શકાય, અથવા ઉપર અને નીચે બે વડે ગુણાકાર કરી દઈએ તો આપણે આ સમીકરણને અલગ રીતે પણ લખી શકાય. બી અક્ષ, એટલે અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી બરાબર મ્યુ ઝીરો ટુ એમ અપોન ફોર પાય એક્સ ક્યુબ, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આ સમીકરણને પણ તમારે આવી રીતે લખી શકાય કે અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. કયા બિંદુએ? અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જે છે એ ક્ષેત્ર આટલું છે, મ્યુ ઝીરો અપોન ફોર પાય ટુ એમ અપોન એક્સ ક્યુબ.
નાખેલા એવા વસ્તુમાં. ઓકે, તો આ જે સૂત્ર છે એ સૂત્ર કોનું છે? તો કે રિંગના, એટલે કે વિદ્યુત પ્રવાહધારિત, વિદ્યુત પ્રવાહધારિત રિંગને, એટલે રિંગના કેન્દ્રથી, રિંગના કેન્દ્રથી અક્ષ પરના બિંદુએ, કયા બિંદુએ? અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એવું પણ બોલી શકાય કે ડાયપોલને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? તો કે આપણે કહી શકાય તે પ્રમાણે બી અક્ષ, એટલે વિદ્યુત પ્રવાહ ધારિત જે રિંગ છે એને જ આપણે ડાયપોલ કીધેલી છે. તો એ ડાયપોલને લીધે અથવા વિદ્યુત પ્રવાહ ધારિત જે લૂપ છે એ લૂપને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી અક્ષ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો અપોન 4π2m/x³. ખ્યાલ આવ્યો આ વસ્તુ? જે સૂત્ર છે ને એ સૂત્રની આપણે સરખામણી કરવાની છે. કોની સાથે? તો કે વિદ્યુત ડાયપોલને લીધે અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ડાયપોલને લીધે અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર પહેલાં તમને આવડતું હોવું જોઈએ. પણ ખૂબ જ મોટા અંતરે આ બે સૂત્ર છે ને એ બે સૂત્ર ખૂબ જ મોટા અંતરે છે, એટલે ખૂબ જ મોટા અંતરો માટેનું સૂત્ર છે. આ ખાસ યાદ રાખવાનું, આ જે સૂત્ર છે ને એ ખૂબ જ મોટા અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. ખ્યાલ આવ્યો? હવે આ સૂત્રની સરખામણી આપણે કોની સાથે કરવાની છે? તો કે વિદ્યુત ડાયપોલને લીધે અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર સાથે. તો ખાસ એ વાક્ય યાદ રાખજો કે વિદ્યુત ડાયપોલ, વિદ્યુત ડાયપોલને લીધે અક્ષ પરના બિંદુએ, વિદ્યુત ડાયપોલને લીધે અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કોને લીધે? તો કે વિદ્યુત ડાયપોલને લીધે ડાયપોલની અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું જે સૂત્ર છે એ સૂત્ર આપણી પાસે આવું હતું કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર અક્ષ પર 2kp/z³. આવું આપણી પાસે સૂત્ર હતું, જ્યાં ઝેડ એટલે અંતર છે. અહીંયા આગળ અંતરને આપણે એક્સ વડે દર્શાવી દઈએ, અંતરને આપણે સેના વડે દર્શાવી દઈએ? એક્સ વડે દર્શાવી દઈએ. એટલે આ જે સમીકરણ છે ને એ આ સમીકરણની સાથે સરખામણી કરી શકાય તેવું સમીકરણ છે. ખાસ ધ્યાનથી જોજો, આ સમીકરણ ચુંબકીય ક્ષેત્ર માટે છે, અક્ષ પરના બિંદુએ ઉદ્ભવે તેટલું, અને આ આપણને અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. બંને ડાયપોલને લીધે છે. આ જે છે એ વિદ્યુત પ્રવાહધારિત ડાયપોલને લીધે છે, એટલે વિદ્યુત પ્રવાહધારિત રિંગ છે અથવા વિદ્યુત પ્રવાહધારિત લંબચોરસ લૂપ છે એને કારણે ઉદ્ભવતું ક્ષેત્રનું સૂત્ર છે. અને આ ડાયપોલ એટલે વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતા ડાયપોલ મોમેન્ટ છે, સોરી ડાયપોલ છે એ ડાયપોલની અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતા ક્ષેત્રનું સૂત્ર છે. ઓકે, હવે આ સૂત્રમાં જુઓ તમે શું કહી શકાય, છેદમાં જે છે એ આ ચુંબકીય ક્ષેત્ર અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે, આ પણ એના ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે. ખાસ ધ્યાનથી જોજો, કે એટલે આપણે કીધેલું તે પ્રમાણે કુલંબનો સાર્વત્રિક અચળાંક. જો આ રીતે ન લખવું હોય તો આપણે આવી રીતે પણ લખી શકાય, કેની જગ્યાએ 1/4π/0 મૂકી દઈએ તો આપણું સમીકરણ આવે 1/4π/0 2π/x³. આવું સમીકરણ પણ બની શકે, જ્યાં આ સમીકરણમાં કે એટલે કુલમનો સાર્વત્રિક અચળાંક બોલો કે 1/4π/0 બોલો, બંને એક સરખું છે. આ સમીકરણમાં પણ ક્ષેત્ર અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે, આ સમીકરણમાં પણ ક્ષેત્ર અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે. આગળ વાત કરીએ, આ સમીકરણમાં 2m એટલે કોઈ અચળાંક છે, m એટલે ડાયપોલ મોમેન્ટ, પરંતુ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, તો અહીંયા આગળ પણ 2p છે. જો 2p સાથે લખાય તો અહીંયા આગળ 2m સાથે લખાય, તો આ સમીકરણ ને આ સમીકરણ એક સરખું જ છે. આમાં અચળાંક કયો છે? μ₀/4π. આમાં અચળાંક કયો છે? તો કે 1/4π/0. આમાં પણ છેદમાં 4π,
આમાં પણ છેદમાં 4π, તો અહીંયા આગળ મ્યુ ઝીરોની સરખામણી 1/ε0 સાથે કરી શકાય. ખાસ યાદ રાખજો, મ્યુ ઝીરોની સરખામણી 1/ε0 સાથે કરી શકાય, કારણ કે આ સમીકરણમાં પણ 4π x³ છેદમાં છે, આ સમીકરણમાં પણ 4π x³ છેદમાં છે. અહીંયા આગળ મ્યુ ઝીરો એટલે શૂન્યાવકાશની પરમિએબિલિટી અંશમાં છે, અને અહીંયા આગળ શૂન્યાવકાશની પરમિટિવિટી છેદમાં છે, એટલા માટે આપણે કહી શકાય કે મ્યુ ઝીરો એ કોના જેટલું થાય, તો કે 1/ε0 જેટલું થશે. એટલા માટે આપણે યાદ રાખવાનું છે આ ખાસ કે મ્યુ ઝીરો એ કોના જેટલું છે, તો કે 1/ε0 જેટલું છે. આ ખાસ યાદ રાખવું. આ સરખામણી તમને ક્યારેક ક્યારેક પૂછી શકે કે ચુંબકીય ક્ષેત્રમાં આવતા અચળાંક અને વિદ્યુત ક્ષેત્રમાં આવતા અચળાંકોની સરખામણી કરો, તો પહેલી સરખામણી આપણે આ કરી શકે, બાકીની બધું સેમ જ છે. અહીંયા આગળ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 2m, તો અહીંયા આગળ વિદ્યુતીય ડાયપોલ મોમેન્ટ 2p. અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર એ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે, તો અહીંયા પણ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે ખાસ યાદ રાખવાનું છે. ખ્યાલ એવો આ વસ્તુમાં, એટલે સરખામણી પણ તમને સૂત્રની આવડતી હોવી જોઈએ કે કયા સૂત્રમાં કઈ કઈ રીતે મૂકી શકાય તે. ઓકે, એટલા માટે આપણે વિદ્યુત ડાયપોલને લીધે અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર, સોરી વિદ્યુત ક્ષેત્ર હતું, એ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે આ રીતે બોલતા હતા, 2kp/x³, જ્યાં એક્સ એટલે અંતર, ઝેડ ક્યુબ પણ બોલી શકાય, વાય ક્યુબ પણ બોલી શકાય, મતલબમાં ગમે તે અંતર હે, તો અંતરને આપણે એક્સ વડે દર્શાવીએ છીએ. તો આપણે સૂત્ર બોલતા હતા 2kp/x³ અથવા 1/4π ε0 2p/x³. આ સમીકરણ પરથી જો આપણે આ સમીકરણ લખવાનું કહીએ તો પણ આપણને આવડતું હોવું જોઈએ. 1/4π ε0ની જગ્યાએ આપણે શું મૂકી દેવાના, તો કે μ0/4π. શું મૂકી દેવાના? μ0/4π. ખાસ યાદ રાખજો, μ0ની જગ્યાએ 1/ε0 પણ મૂકી શકાય, 4π વડે ગુણાકાર કરતો, તો અહીંયા આગળ પણ ગુણાકાર કરવો પડશે. ખ્યાલ એવો, છેદમાં μ0/4π, તો અહીંયા આગળ લખી શકાય 1/4π ε0. 2p છે, તો અહીંયા આગળ લખી શકાય 2m, અને અંતરનો ઘન છે, તો છેદમાં લખી શકાય અંતરનો ઘન. ખ્યાલ એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ જે સમીકરણ છે ને, એ સમીકરણ આપણે સાબિત કરેલું છે. જો આપણે સાબિત ન કરવું હોય તો આપણને વિદ્યુત ડાયપોલને લીધે અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ખબર હોય તો એના ઉપરથી પણ આપણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર અક્ષ પરના બિંદુ માટે મેળવી શકાય છે. ખ્યાલ એવો આ વસ્તુમાં, કોના માટે? અક્ષ પરના બિંદુ માટે. ખ્યાલ એવો, આ આપણે સાબિત કરીને પણ મેળવેલું છે, જો સાબિત કરીને ન મેળવવું હોય તો ડાયરેક્ટ પણ આપણને મેળવી શકાય. ખ્યાલ એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ અક્ષ પરના બિંદુ માટે હતું. હવે આપણે વિષુવ રેખા પરના બિંદુ માટેની વાત કરીએ. ઓકે, વિષુવ રેખા પરના બિંદુ માટે વાત કરીએ. કોના માટે? તો કે વિષુવ રેખા પરના બિંદુ માટે. કોના માટે? વિષુવ રેખા પરના બિંદુ માટેની આપણે વાત કરીએ. હવે વિષુવ રેખા પરના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર પરથી ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું છે. ખાસ યાદ રાખજો, વિષુવ રેખા પરના બિંદુ માટે વિદ્યુત ડાયપોલને લીધે વિષુવ રેખા પરના બિંદુ માટે ચુંબકીય ક્ષેત્ર બી વિષુવ. સૂત્ર આપણી પાસે હતું kp/વિષુવરેખા, એટલે કે ડાયપોલની જે અક્ષ હોય એ અક્ષથી લંબ અંતર, ડાયપોલની જે અક્ષ હોય એ અક્ષથી કયા અંતરે, તો કે લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર હતું -kp. મૂલ્ય સ્વરૂપે લખવું હોય તો આપણે માઇનસ પ્લસ તો આપણે સ્વીકારી લઈશું, માઇનસ લખો કે પ્લસ લખો, મૂલ્ય સ્વરૂપે લખું છું, એટલે ખાસ યાદ રાખજો kp/y³, જ્યાં વાય એટલે આપણી પાસે હતું અંતર. શું હતું? અંતર. તો આપણે લખી શકાય કે જ્યાં વાય બરાબર અંતર, કે જેને આપણે એક્સ વડે દર્શાવીએ છીએ. સેના વડે? એક્સ વડે. તો આ સમીકરણમાં આપણે કિંમત મૂકી દઈએ તો બી વિષુવ ઇઝ ઇક્વલ ટુ kp/x³. ખ્યાલ એવો, કે એટલે 1/4π ε0 પણ આપણે મૂકી શકાય, આપણે હમણાં વાત કરી લીધી એ પ્રમાણે. તો બી વિષુવ ઇઝ ઇક્વલ ટુ 1/4π ε0 p
अपॉन एक्स क्यूब। ख्याल आव्यो आ वस्तुमां विद्यार्थी मित्रों? ओके, तो आज समीकरण है ये समीकरण डायपोल, परंतु विद्युत डायपोल ने लीधे उद्भवतु विद्युत क्षेत्र अँ आग वी बी नहीं ई आवशे। ओके, विद्युत क्षेत्र, क्यू क्षेत्र? विद्युत क्षेत्र के जेने आपणे ई वडे दर्शावीए छीए। ओके, विद्युत डायपोल ने लीधे विसूर्व रेखा परना बिंदुए उद्भवतु विद्युत क्षेत्रनु सूत्र छे ई वडे। ओके, हवे आ सूत्र उपरथी आपणे चुंबकीय डायपोल ने लीधे विसूर्व रेखा परना बिंदुए उद्भवतु क्षेत्र मेळवुं छे, तो एना माटेनी आपणे वात करी दईए। खास ध्यानथी जोजो के चुंबकीय डायपोल ने लीधे અહીંયા આગળ વિદ્યુત ડાયપોલ હતું, તો આપણે અહીંયા આગળ લખી શકાય કે ચુંબકીય ડાયપોલને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, પણ વિસુર્વ રેખા પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કે જેને આપણે કહી શકાય કે બી વિસુર્વ રેખા પર, આ સૂત્ર ઉપરથી લખીએ 1/4πε0 ની જગ્યાએ આપણે કીધેલું કે μ0/4π લખી શકાય, કેમ? તો કે છેદમાં તો 4π લખવા જ પડશે, 1/ε0 ની સાથે આપણે લખી શકાય μ0, અથવા આપણે એવું પણ બોલેલા 1/4πε0 હોય ત્યાં શું લખી દેવાનું? μ0/4π, તો μ0/4π પી ડાયપોલ મોમેન્ટ હશે, પરંતુ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે, અહીંયા આગળ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અપોન આપણે કહી શકાય કે એક્સ ક્યુબ, કયા અંતરે? તો કે એક્સ જેટલા અંતરે મેળવવું હોય તો આપણે લખી શકાય એક્સ ક્યુબ। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે બરાબર ધ્યાન આપજો, આને આપણે સદિશ સ્વરૂપે લખવું હોય તો સદિશ સ્વરૂપે પણ લખી શકાય કે સદિશ બી કઈ રેખા ઉપર? તો કે વિસુર્વ રેખા પર, તો આપણે કહી શકાય કે μ0/4π સદિશ એમ, સદિશ એમ એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અપોન એક્સ ક્યુબ, જેટલા અંતરે મેળવવું હોય તેટલું અંતર। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ મળી ગયું આપણને વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ છે એ રિંગના કેન્દ્રથી અક્ષથી લંબ અંતર એટલે વિસુર્વ રેખા પરના બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0/4πm/x³ સદિશ સ્વરૂપ છે। કયું સ્વરૂપ? સદિશ સ્વરૂપ। અક્ષ પરના બિંદુએ આપણે સદિશ સ્વરૂપ લખવું હોય તો કે બી અક્ષ સદિશ સ્વરૂપની વાત થાય છે μ0/4π 2m/, અંતરને આપણે એક્સ ક્યુબ કહીએ એટલા માટે આપણે લખી શકાય 2m/x³, એટલે આપણું આખું સમીકરણ બનશે અક્ષ માટે μ0/4π 2m/x³। આ અક્ષ પરના બિંદુ માટે છે, વિસુર્વ રેખા પરના બિંદુ માટે જો આપણે જોતું હોય તો આપણે લખી શકાય μ0/4π m/x³। અહીંયા આગળ 2m/x³, અહીંયા આગળ લખી શકાય m/x³। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે જે રીતે આપણે વિદ્યુત ડાયપોલમાં વિદ્યુત ક્ષેત્રની વાત કરેલી તેવી જ રીતે ચુંબકીય ડાયપોલ મોમેન્ટમાં અથવા ચુંબકીય ડાયપોલમાં ચુંબકીય ક્ષેત્રની વાત કરવાની છે। ખ્યાલ આવ્યો? હવે ખાસ યાદ રાખજો આ બે સૂત્ર ઉપરથી, આ સૂત્ર ઉપરથી આપણે કહી શકાય કે અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જેટલા અંતરે આપણે વિસુર્વ રેખા ઉપર મેળવીએ તો એટલા અંતરે વિસુર્વ રેખા ઉપર આના કરતાં અડધું મળે। કેમ? તો કે આ સમીકરણને આ સમીકરણમાં ધ્યાનથી જુઓ, આ સમીકરણમાં 2 નથી, આ સમીકરણમાં 2 છે, એટલા માટે આપણે કહી શકાય કે અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ વિસુર્વ રેખા પરના બિંદુએ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર કરતાં હંમેશા વધારે હોય છે। ખાસ યાદ રાખજો, ઓકે, અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ વિસુર્વ રેખા પરના બિંદુએ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર કરતાં હંમેશા વધારે હોય છે, અને કેટલા ગણું વધારે હોય? તો કે અક્ષ પર 2 ગણું વધારે હોય, કોના કરતાં? વિસુર્વ રેખા પરના બિંદુએ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર કરતાં અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ 2 ગણું વધારે હોય છે। એટલે ખાસ યાદ રાખવાનું છે સમીકરણ, અને સમીકરણ આધારિત ખબર પડતી હોવી જોઈએ કે અક્ષ પર ક્ષેત્રનું મૂલ્ય વધારે, એટલા જ અંતરે વિસુર્વ રેખા ઉપર ક્ષેત્રનું મૂલ્ય કેવું મળે? આપણને ઓછું મળે છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ તો આપણો આજનો વિડીયો લેક્ચર આખે આખો કમ્પ્લીટ જોવાનો છે કે ચુંબકીય ડાયપોલને લીધે
અક્ષ પરના બિંદુએ અને વિષુવ રેખા પરના બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે.